भरूचनु बोरभाठा गाम संपर्क विहोणु बन्यु छे। भरूच गाम तरफ रस्ता में पाणी भराया छे। स्थानिको गाम छोड़ीने भरूच तरफ आवी रह्या छे। गामना लोको पशुओ घर वखरी सहित वस्तुओ पण पाणी में डूबी गई छे। आ गाम संपर्क विहोणु बन्यु छे। गाम में पाणी फरी वळ्या छे। बोरभाठा गाम संपर्क विहोणु बन्यु छे त्यारे स्थानिको पण भरूच तरफ आगळ वधी रह्या छे। भरूच गाम तरफ रस्ता में पाणी भरायेला जोवा मळी रह्या छे। स्थानिको पोतानुं गाम छोड़ी भरूच तरफ आवी रह्या छे। राज्य में सार्वत्रिक वरसाद नोंधायो छे। एक महीना विराम बाद वरसादे माजा मूकी छे। आप जे दृश्य जोई रह्या छो ते अत्यारे हाल भरूच तालुकाना दृश्यो जे छे ते जोवा मळी रह्या छे कि ज्यां गामडा जे छे ते संपर्क विहोणा थई चुक्या छे। वाहन पण पाणीमां तणाता होय ते प्रकारना दृश्यो जे छे अत्यारे जोवा मळी रह्या छे। लोको गाममांथी बहार भरूच तरफ आवी रह्या छे। आ भोर बाटा जे गाम जे छे तेना दृश्यो जोवा मळी रह्या छे के अत्यारे हाल जे लोको जे छे ते पाणीमां थई पसार थई अने बहार आवी रह्या छे। तेमनी साथे पण वात करवानो प्रयत्न करीशुं के तेओ कया गामना रहेवासी छे, क्यांथी आव्या छे अने अत्यारे हाल तेओ कई तरफ जई रह्या छे। तेमनी साथे वात करवानो प्रयत्न करीशुं। पण अत्यारे हाल तमे ज्यां जुओ त्यां गामनी आसपास पाणी જ પાણી જોવા મળી રહ્યું છે। ક્યાંથી આવ્યા છો અને કયું ગામ સંપર્ક વિહોણું બની ગયું? અમે ગામ નવા દંતુરિયામાંથી આવીએ છીએ ને અમે અહીંયા અમારા સગા સંબંધી છે, તેમની સેવા કરવા આવેલા છે। એમના માટે પાણી પતી ગયેલું છે પીવાનું, એમના માટે પાણી ને અનાજ થોડુંક લઈને આવ્યા છે ને દૂધ પાણી ને ચા બધી વ્યવસ્થા બંધ થઈ ગયેલી છે એમના માટે, એટલે અમે બધી શિબિર લઈને આવેલા છે ટ્રેક્ટર લઈને। અમે કાલે બી લઈને આવેલા ઘાસ ચાવ લઈને ભેંસ માટે, એટલે કાલે આવીને ગયા, અમને પાછા હમણાં આજે આવ્યા છે અમે। કેવી સ્થિતિ બની છે અહીંયા? સ્થિતિ તો મેં આજે જ આવ્યો છું કુકરાથી, હા નજીક નું ગામ માં શાકભાજી ને એવું થયું, બેન ને આપવા માટે જાઉં છું। કેટલા ગામો આવા છે જે સંપર્ક વિહોણ થઈ ગયા? અહીં ભાઠા, સકલબુ ભાઠા અને ભરૂચ જિલ્લાના તમામ મેરના કાંઠાના બહુ પાણી અંકલેશ્વર લગીને પાણી થઈ ગયું છે, એટલું એ લોકોએ જોયું બી નહીં એટલું બધું પાણી થઈ ગયું અહીંયા ના બેટની થી। એટલી બધી પરિસ્થિતિ છે, ગેસના બોટલ નાખી દઉં, બધું નાખી દઉં, કોઈ સાને ગોદા બોદા બધું જ પીલું છું, ખાવાનું તો અનાજ તો કઈ નથી, અમે લઈને હમણાં આવ્યા છું રામનગર ધંટુડિયા થી આવીએ। કેટલા લોકો આ ગામમાં વસવાટ કરતા હશે, એમની સ્થિતિ દયનીય થઈ છે? 3,500 માણસની વસ્તી ખરી આ ગામમાં, બોરભાઠા બેટ આ ગામમાં પબ્લિક મોટામાં ભાગની વધારે, અમારા સમાજની પટેલ સમાજની વસ્તી વધારે અમારા ગામમાં। ચોક્કસથી તો હાલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મારા કેમેરામેન પ્રવીણ વાઘેલાને કહીશ કે તેઓ વી ટીવીના માધ્યમ થકી તમને આ જે પાણીના નવા નીર આવ્યા છે અને જેના કારણે સ્થિતિનું નિર્માણ થયું છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે હાલ જે સગા સંબંધીઓ જે છે તે પોતાના પરિવારજનો માટે પોતાના સગા સંબંધીઓ માટે ખાવાનું પાણી લઈ અને ત્યાં જઈ રહ્યા છે। થોડું પાણી ઓસર્યું છે તે પ્રકારની વાત કરી રહ્યા છે, પરંતુ ઢીંચણ સમૂહ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે અને પાણી થઈ અને પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે। વાહન જે છે તે જતા નથી, કારણ કે દ્રશ્યો તમારી સામે છે। આ વાહનની અંદર ગામ લોકોને બહાર લાવવામાં આવ્યા હતા, ત્યારથી ગામમાં બહાર અંદર ન પ્રવેશે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લોકો પાણીમાં થઈ અને સ્વજનો માટે જવા પડે તે પ્રકારની નોબત જે છે તે આવી રહી છે। અત્યારે હાલ આ ત્રણ ગામો એવા છે ભરૂચ ના કે જે અત્યારે હાલ સંપર્ક વિહોણા થઈ ચુક્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે। ધીમી ધારે વરસાદ પણ આવી રહ્યો છે અને વરસતા વરસાદ વચ્ચે ક્યાંક કોઈક સ્વજનને સાચવવા માટે જઈ રહ્યું છે તો ક્યાંક કોઈક પાણીમાં સંપર્ક વિહોણું બન્યું હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। કેરોસન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વી ટીવી, બોરભાઠા, ભરૂચ।